सौ प्रथम तो बधाज बाळकों ने मारा जय स्वामीनारायण। आप बधाज बाळकों जे छे ए मजा में हशो अने आप बधाज बाळकों जे छे एमनुं स्वामीनारायण गुरुकुल विद्यालय तरफ थी हार्दिक स्वागत करूँ छूँ। तो चलो बाळकों, लास्ट लेक्चर की अंदर चेप्टर नंबर वन में आपणे मोल जे छे एना विषय जे छे घणुं स्टडी कर्युं हतुं। आजे एमांथी थोड़ूक डिटेल में जे छे करावुं छूँ, थोड़ाक एमां सूत्रो जे छे ए पण अहीं वधारे लखावुं छूँ कि जे तमारे एमसीक्यू जे छे એને સોલ્વ કરવા માટે ઉપયોગી થાય એવું છે, બરાબર છે? તો ચાલો બાળકો આપણે જોઈએ। સૌથી પહેલાં તો બાળકો તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ દ્રાવણ જે છે એ બે વસ્તુનું બને, દ્રાવ્ય અને દ્રાવક, બરાબર છે? એક એના વિશે થોડીક સમજૂતી આપી દઉં તમને કે કોઈ પણ દ્રાવણ હોય એ બે વસ્તુનું બને, એક હોય એને કહેવાય દ્રાવ્ય અને બીજું હોય એને કહેવાય દ્રાવક। द्रव्य जे छे ई एवो घटक छे के जेनु प्रमाण जे छे ने ई ओछु होय, त्यारे द्रावक छे ई एवो घटक छे के जेनु प्रमाण जे छे ए वधारे होय छे। जेनु प्रमाण वधारे होय एने कहेवाय द्रावक अने जेनु प्रमाण ओछु होय एने कहेवाय द्रव्य। आ एक वस्तु मगजमां राखजो, बराबर छे? बीजू बाळको, लास्ट लेक्चर नी अंदर आपणे एवुं पण जोयुं हतुं के कोई पण हुं संख्या माटे एक मोल कहूँ तेनो मतलब शुं थाय, तो एक मोल बराबर 6.022 गुणिया 10^23, जेने आपणे कीधुं हतुं एवोगेड्रो अंक, एवोगेड्रो नंबर, जेने एन ए वडे पण दर्शावाय छे। आ जे संख्या छे एने आपणे कीधुं हतुं एवोगेड्रो अंक, शोर्टमां एन ए कहेवाय। एन ए मीन्स एवोगेड्रो नंबर, गुजरातीमां कहेवाय एवोगेड्रो अंक, बराबर छे? पछी आपणे मोलर दळ अने आण्विक दळ पण कीधुं हतुं के कोईपण पदार्थनुं જે કાંઈ પણ બી પદાર્થ હોય એનો ગ્રામમાં દર્શાવેલો જે જથ્થો હોય, બરાબર છે, તો એને તમે કહી શકો છો એનું મોલર દળ અથવા આણ્વીય દળ। એટલે બીજું કાંઈ નહીં, સિમ્પલ વસ્તુમાં કહો મોલર દળ અને આણ્વીય દળ બે એક જ છે, બરાબર છે? તો એ જે છે એના સંદર્ભમાં આપણે મોલ જે છે એને સાંકળીએ બેને, તો કઈ રીતના સાંકળી શકાય એ પણ કહી શકાય, જો જોઈએ આપણે। અને એક વસ્તુ હજી બીજી તમને કહેવાની છે એક, કે એસટીપી, એસટીપી છે એને કહેવાય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર, ગુજરાતીમાં કહેવાય પ્રમાણિત તાપમાન અને દબાણ। એસટીપી એ એક મોલ વાયુ એનું જે કદ હોય એ કેટલું હોય, તો કે 22.4 લિટર। આ મગજમાં રાખજો, આ યાદ જ રાખવાનું છે તમારે, કે એસટીપી એ એક મોલ વાયુનું કદ જે છે ને એ કેટલું હોય છે, તો કે 22.4 લિટર, બરાબર છે? હવે ચાર વસ્તુ જે છે એને આપણે સાંકળવાની છે। પહેલું, હું કોઈ પણ પદાર્થના એક મોલ કહું કે પછી 6.022 × 10^23 અણુઓ કહું અથવા પરમાણુઓ કહું, બધું એક જ, તો એમાંય કહી અગાય કે 6.022 × 10^23 અણુઓ છે એ એક મોલ જેટલું થયું, આ પહેલી વાત, બરાબર છે? પહેલું, હું એક મોલ કહું કે કોઈપણ પદાર્થના આણ્વીય દળ જેટલો જથ્થો કહું, તો એ પણ સરખું થયું। સો એક મોલ કહું કે પદાર્થનું મોલર દળ કહું, પદાર્થનું મોલર દળ અથવા કહી શકાય એનું આણ્વીય દળ, એના જેટલો જથ્થો એ એક મોલ જ થાય। અને એસટીપી એ જો કોઈ વાયુ હોય તો એક મોલ વાયુનું કદ કેટલું હોય છે, તો કે 22.4 લિટર, તો હું એમાંય કહી શકું કોઈ વાયુ હોય તો એના માટે એક મોલ કહું કે પછી 22.4 લિટર વાયુ કહું, બે કદ થયું, તો આમ બી સાંકળી શકાય ને કે 6.022 × 10^23 અણુઓ કહીએ કે પછી 22.4 લિટર વાયુ કહીએ, બે કદ થાય। પદાર્થનું મોલર દળ અથવા આણ્વીય દળ હોય એટલું કહું કે પછી 22.4 લિટર વાયુ કહું, બે કદ થાય। અને 6.022 × 10^23 અણુઓ કહું કે પદાર્થનો આણ્વીય દળ જેટલો જથ્થો કહું, બે કદ થાય।
હવે તમને પ્રશ્ન થાય કે આ સરસ શું કરી નાખ્યું, એનું ઉદાહરણ હવે સમજાવું છું, બે થી ત્રણ ઉદાહરણ આપીશ. અમુક બાળકો એમ કહે છે કે સર એક જ ઉદાહરણ આપે છે, તો એના માટે આપણે બે ઉદાહરણ લેશું, બે થી ત્રણ ઉદાહરણ લેશું. દાખલા તરીકે આપણી પાસે કોઈ એક વાયુ છે, CO2 વાયુ. તો CO2 વાયુ જે છે એનું આણ્વીય દળ છે એ કેટલું થાય? તો કે ભાઈ કાર્બનનું 12, ઓક્સિજનનું 16 × 16 = 32, એટલે 32 × 12 ટોટલ કેટલું થાય? તો કે 32 × 12 થાય 44. ટૂંકમાં CO2 વાયુ જે છે એનું આણ્વીય દળ અથવા એનું મોલર દળ જે છે એ છે 44 g/mol. ઈ શું છે? તો કે એનું આણ્વીય દળ અથવા એનું મોલર દળ છે. તો જો હું આમ કહું, હવે સમજો, હું 1 mol CO2 વાયુ કહું કે પછી 44 g CO2 કહું, બે એક જ થયું. જેના મોલર દળ 1 mol અથવા 44 g જેનું મોલર દળ અથવા આણ્વીય દળ, એ બે એક જ થયું. હું 1 mol CO2 વાયુ કહું કે પછી 6.022 × 10³ CO2 અણુઓ કહું, બધું એક જ થયું. હું 1 mol CO2 વાયુ કહું કે પછી 22.4 લિટર CO2 વાયુ કહું, બધું એક જ થયું. સમજાણું, ખ્યાલ આવ્યો? ટૂંકમાં 1 mols કહીએ કે 44 g CO2 કહીએ, બધું એક જ. 1 mol કહીએ કે 6.022 × 10³ CO2 અણુઓ કહીએ, બે એક જ. 1 mol કહું કે 22.4 લિટર CO2 કહું, બે એક જ. 44 g CO2 કહું કે 22.4 લિટર CO2 કહું, બે એક જ. 44 g CO2 કહું કે 6.022 × 10³ CO2 અણુઓ કહું, બધું એક જ. ખબર? હજી બીજું ઉદાહરણ આપ. દાખલા તરીકે એમોનિયા વાયુ છે, NH3 વાયુ. આનું આણ્વીય દળ અથવા મોલર દળ જોઈએ તો નાઇટ્રોજનનું 14, એક હાઇડ્રોજનનું 1, એવા 3 હાઇડ્રોજન છે. તો 14 × 3 આ કેટલું થશે? 17 g/mol. આ એમોનિયા જે છે એનું મોલર દળ અથવા આણ્વીય દળ મળ્યું. તો હું આમ કહી શકું, આ બીજું ઉદાહરણ આપું છું, 1 mol NH3 વાયુ કહું કે પછી 17 g એમોનિયા કહું, બે એક જ, જેના આણ્વીય દળ અથવા મોલર દળ એટલો જથ્થો છે. 1 mol એમોનિયા કહું કે પછી 6.022 × 10³ એમોનિયાના અણુઓ કહું, બે એક જ. 1 mol એમોનિયા કહું કે પછી 22.4 લિટર એમોનિયા કહું, બે એક જ. ખબર પડે છે બાળકો? ટપો પડે છે? ખ્યાલ આવે છે? હજી કોઈ ઉદાહરણ આપવું હોય તો અહીંયા જો તમે પહેલીમાં ફેર, બે મેં ઉદાહરણ આપ્યામાં ફેર હું આવ્યો. 1 mol બરાબર આ તો આટલું હરખું જયું છે, 1 mol બરાબર 22.4, અહીંયા 22.4. ફેર ક્યાં આવ્યો? આણ્વીય દળ અથવા મોલર દળ, અહીંયા 44 g CO2, અહીંયા 17 g, જેનું મોલર દળ અથવા આણ્વીય દળ છે. બાકી 1 mol એટલે હરખું જ થાય. 1 mol કેટલા? તો કે 6.022 × 10³. 1 mol વાયુ એટલે કેટલું થાય? તો કે 22.4 લિટર. બસ, એ ફિક્સ જ રહ્યા. ખ્યાલ આવે છે બાળકો? ટપો પડ્યો. હજી એક ઉદાહરણ આપું, હજી એક, બે ને આઠ તો 3 ઉદાહરણ આપવા છે. દાખલા તરીકે H2O પાણી, એનું આણ્વીય દળ કેટલું થાય? તો કે 2 હાઇડ્રોજન છે અને 16 ઓક્સિજનના, ટોટલ થાય આ 18 g/mol. ટૂંકમાં પાણી જે છે એનું મોલર દળ અથવા આણ્વીય દળ આટલું છે. બરાબર? તો આનો મતલબ શું થાય? કવિ આમાં શું કહેવા માગે છે? તો કે 1 mol H2O કહીએ કે પછી 6.022 × 10³ H2O અણુઓ કહીએ, બે એક જ. 1 mol H2O કહીએ કે 6.022 × 10³ H2O અણુઓ કહીએ કે પછી 22.4 લિટર H2O કહીએ, બધું એક જ.
અને એક મોલ H2O કહીએ કે 56.022 ગુણ્યા 10 ની 23 અણુઓ કહીએ કે 22.4 લિટર H2O કહીએ કે પછી 18 ગ્રામ H2O કહીએ, બધું એક જ. ખબર પડી? સો એક મોલ H2O કહું કે આટલા અણુઓ કહું કે આટલું કદ કહું કે આટલા ગ્રામ કહું, ચારે એક જ છે, જે આની ઉપરથી સમજાવેલું છે. ખ્યાલ આવી ગયો બાળકો? ટપો પડી ગયો? સો એક મોલ કહું કે આટલા અણુઓ કહું બે કચ, અથવા આટલા અણુઓ કહું કે એક મોલ કહું બે કચ, એક મોલ કહું કે 22.4 લિટર કહું વાયુ બે કચ, અથવા 22.4 લિટર વાયુ હોય કે એક મોલ, એ બે કચ થયું. એક મોલ કહું કે પદાર્થનું મોલર દળ અથવા આણ્વીય દળ જેટલો જથ્થો કહું બે કચ, અથવા પદાર્થના આણ્વીય દળ અથવા મોલર દળ જેટલો જથ્થો એક મોલ, એક મોલ, એક મોલ. ખબર પડી બાળકો? ખ્યાલ આવે છે? ટપો પડ્યો? આ ઉદાહરણ આપ્યા, ચારેયનો મતલબ સરખો જ થાય, ચારેયનો મતલબ સરખો જ થાય, ચારેયનો મતલબ સરખો જ થાય. ક્લિયર થઈ ગયું? બરાબર છે. સો આ વસ્તુ જે છે એ ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે. તો આ ખાસ અને ખાસ સમજો કે એક મોલ એટલે કેટલી કેટલી વસ્તુ થાય, આ મગજમાં રાખવાનું છે. આના આધારે તમારે એમસીક્યુ ઘણા બધા ચેપ્ટરના સોલ્વ કરવાના છે, એટલે અગત્યનું છે. હજી વધારાના પણ અમુક મોલ આધારિત જે છે સૂત્રો છે એ હું હમણાં લખાવું છું, જે અમુક તમારા ટેક્સ્ટબુકમાં પણ નથી. બરાબર છે. સો આ જે છે આનો સ્ક્રીનશોટ છે બાળકો, એ તમે પાડી લ્યો અને જોઈ લ્યો. બરાબર, શાંતિથી. જો કોઈપણ પદાર્થના મોલ જે છે એ મેળવવા માટેનું એક સૂત્ર છે, પદાર્થના મોલ એને સામાન્ય રીતે એન વડે દર્શાવાય છે. એ કઈ રીતના મેળવાય? તો કે ભાઈ પદાર્થનું દળ અને એના છેદમાં એનું આણ્વીય દળ. આણ્વીય દળ એને ઇંગ્લિશમાં કહેવાય મોલિક્યુલર વેઇટ, એટલે એમથી બતાવાય. અને અહીંયા દળ જે છે એને ડબલ્યુથી બતાવીએ, એટલે કે વેઇટ. કોઈ પણ પદાર્થનું દળ એના છેદમાં આણ્વીય દળ. તો માની લો કે તમને કોઈ બી એમસીક્યુ પૂછ્યો છે, એમાં પદાર્થનું દળ આપી દીધું હોય, પદાર્થ કયો છે એનું આણ્વીય દળ તમારી પાસે હોય, કારણ કે આણ્વીય દળ તો તમે ગણતરી કરી શકો ને. બરાબર છે. તો એની ઉપરથી એ પદાર્થના મોલ જે છે એ મળી જાય. સમજાય છે હું શું કહું છું? કે કોઈ એમસીક્યુ છે તમને એમાં પદાર્થનું દળ આપી દીધું છે, કયો પદાર્થ છે એ પણ તમને કીધું છે, તેનું આણ્વીય દળ તમે મેળવી લ્યો. દાખલા તરીકે પાણી છે તો પાણીનું આણ્વીય દળ કેટલું હોય? 18. પાણીનું દળ હોય તેના દળ અને આણ્વીય દળ પરથી પાણીના મોલ મળી જાય કે નહીં? સો આ જે સૂત્ર છે એ બહુ ખાસ એટલે ખાસ અગત્યનું છે. બરાબર છે. કે ભાઈ મોલ કઈ રીતના મેળવવા, સમજાણું? ઓકે. બીજું તો કે ભાઈ જ્યારે ક્યારેક પણ આવું પૂછાય કે અણુઓની સંખ્યા, અણુઓ અથવા પરમાણુઓ અથવા આયનોની સંખ્યા, તો એ સંખ્યા કોઈ બી હોય એના માટેનું સૂત્ર છે એન ઇન્ટુ એને, જ્યાં નાનો એન છે આને કહેવાય મોલ, અને એન એ આને કહેવાય એવોગેડ્રો અંક, જે આંકડો ફિક્સ છે 6.022 × 10 ની 23. આ જે છે એને આમ બી લખી શકો ડબલ્યુ બાય એમ ઇન્ટુ એને. કેમ?
मोल दड़ना छेद माणवीय दड़ गुणिया एने बराबर है, तो आ रीतना पण तमे मेळवी शको छो। बराबर छे, आ क्यारे वापरवानुं के ज्यारे क्यारे पण आवुं होय, संख्या पूछी होय संख्या, त्यारे माटे हुं आ सूत्र छे ए छे। હવે હજી એક સૂત્ર છે કે ભાઈ તમને એક પરમાણુનું દળ અથવા એક અણુનું દળ આવું ક્યારે પ્રશ્નમાં પૂછે કે એક પરમાણુનું દળ કેટલું થાય એમસીક્યુમાં, એક અણુનું દળ કેટલું થાય, તો એના માટેનું પણ એક સૂત્ર છે કે ભાઈ એક અણુનું દળ બરાબર થાય પદાર્થનું આણ્વીય દળ એના છેદમાં એન એ, એટલે કે એવો ગેટરો અંક, દેટ મીન્સ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એક અણુ માટેનું। આ જે કાંઈ પણ બી સૂત્ર હું લખાવું છું એ તમે ટેક્સ્ટબુકમાં નોંધ કરતા જજો અથવા જ્યાં તમને અનુકૂળ લાગે ત્યાં નોંધ કરતા જજો। બરાબર છે, આ અણુ માટેની વાત થઈ। માની લો કે એક પરમાણુનું દળ, તો એના માટેનું સૂત્ર છે પરમાણુય દળ અને એના છેદમાં 6.022 ગુણ્યા 10 ની 23, દેટ મીન્સ એન એ એવો ગેટરો અણુ। અણુનું પૂછે તો આણ્વીય દળના છેદમાં 6.022 ગુણ્યા 10 ની 23, પરમાણુનું દળનું પૂછે તો પરમાણુય દળના છેદમાં 6.022 ગુણ્યા 10 ની 23 કાત। બરાબર છે, આ આ અને આ ચારે ખાસ અગત્યના સૂત્રો જે છે એ નોંધ કરી તમારી ટેક્સ્ટબુકનું અથવા જ્યાં કાંઈ પડ્યું તમને સરળતાથી યાદ રહે ત્યાં લખી નાખશો ભૂલ્યા વગર। બરાબર બાળકો, ત્યારબાદ આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે ભાઈ તત્વોની ટકાવારી, જો આપેલ કોઈ પણ સંયોજનમાં જુદા જુદા તત્વોની ટકાવારી છે એ જુદી જુદી હોય, તો એ ટકાવારી જે છે એ કઈ રીતના મેળવી શકાય એ આપણે જોઈએ। તે સંયોજનમાં જુદા જુદા તત્વોની ટકાવારી જે છે એ જુદી હોય છે, એટલે કે જુદી જુદી હોય છે। તો કોઈ પણ તત્વની ટકાવારી મારે કોઈ પણ સંયોજનમાં જોતી હોય તો એ કઈ રીતના મેળવાય, તો કે ભાઈ તત્વની ટકાવારી બરાબર સંયોજનમાં તત્વ જે છે એનું દળ કેટલું છે, સંયોજનમાં રહેલા તત્વનું કુલ દળ છેદમાં એ સંયોજનનું આણ્વીય દળ ગુણ્યા 100, ગુણ્યા 100 એટલા માટે કારણ કે ટકાવારીમાં છે। થોડુંક મેં મારી રીતના આ સૂત્ર તમને કરાવી દીધું છે અને શોર્ટમાં ઉપયોગ કઈ રીતના કરવો એ પણ હું તમને હમણાં શીખવાડું છું ઉદાહરણ આપીને, ઉદાહરણ તો આપી શકશો। દાખલા તરીકે તમને પ્રશ્ન પૂછશે કે ભાઈ એક પ્રશ્ન જ આપું છું, H2O માં એટલે કે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનની ટકાવારી કેટલી, તો દાખલા તરીકે તમારું સિમ્પલ હમણાં રિઝલ્ટ જે છે એ આવ્યું જ છે, તો તમારે તમારી ટકાવારી ગોતવી કે તમને કેટલી ટકાવારી આવી છે, તો તમે શું કરો, તમે એવું કરશો કે ભાઈ માની લો કે કુલ 6 સબ્જેક્ટ છે, કુલ 600 માર્ક થાય, તમને આવ્યા 400 માર્ક, તો તમે ટકાવારી કેમ કાઢો, તો કે 400 ના છેદમાં 600 ગુણ્યા 100 એટલે તમારી ટકાવારી મળી ગઈ કે નહીં, તમને કેટલા આવ્યા છે એ ટોટલ કેટલું છે એ અને એને ગુણ્યા 100 કરો એટલે તમારી ટકાવારી મળી ગઈ, એમ આયા બી એવું જ છે, એવું જ છે એટલે કઈ રીતના, તો કે ભાઈ
પાણી જે છે એનું આણ્વીય દળ કુલ દળ કેટલું છે તો કે ભાઈ 18 થાય બરાબર છે કે H2O છે એમાં હાઇડ્રોજન છે એ કેટલા ગ્રામ છે તો કે 2 ગ્રામ એક હાઇડ્રોજન નું એક હાઇડ્રોજન 2 છે એટલે 2 ગ્રામ એનું ઓક્સિજન નું કેટલું તો કે 16 સો ટોટલ કેટલું છે આનું તો કે 18 એ 18 એટલે સંયોજન નું આણ્વીય દળ એ છેદમાં આવે હવે માની લો કે મારે હાઇડ્રોજન ની ટકાવારી જોઈએ છે તો પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન કેમ મળે તો કે ટોટલ 18 છે એમાં હાઇડ્રોજન નો ભાગ કેટલો હતો સંયોજન માં રહેલા તત્વો નું કુલ દળ કેટલું હતું તો કે હાઇડ્રોજન નો ભાગ 2 છે તો 2 ના છેદમાં 18 ગુણ્યા 100 કરો એટલે જે આવે એ તમારી હાઇડ્રોજન ની ટકાવારી મળી જાય તો સિમ્પલ વસ્તુ છે તો ઓક્સિજન ની મારે મેળવવી હોય તો આમાંના ઓક્સિજન ની કેમ મળે તો કે પર્સન્ટેજ ઓફ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ ટોટલ તો 18 જ છે એમાં ઓક્સિજન નો ભાગ કેટલો છે તો કે 16 ગુણ્યા 100 જે આવે એ તમારો જવાબ એ તમને ઓક્સિજન ની ટકાવારી જે છે એ મળી ગઈ ખબર પડી ટોટલ કેટલું છે એ એમાંથી જે સંયોજન છે એનો કેટલો ભાગ છે ઈ અને એને ગુણ્યા 100 કરો એટલે એ તત્વની ટકાવારી મળી ગઈ સમજાણું મારી રીતના આ બનાવેલું છે પણ આ સિમ્પલ ને સરળ છે હજી બીજા 2-3 ઉદાહરણ આપું છું એટલે તમને ખ્યાલ આવે કે આ કઈ રીતના મેળવવાનો છે પણ આ જે મેં સૂત્ર લખાવ્યા છે આ ખાસ અને ખાસ લખજો કરજો બરાબર છે નોંધ કરીને ચાલો બાળકોનો સ્ક્રીનશોટ છે એ તમે પાડી લ્યો ચાલો જી બેક ઉદાહરણ જે છે એ તમને ટકાવારીના એ આપું છું અને અમુક પછી હોમવર્કમાં જે છે એ પણ આપી દઉં છું બરાબર છે તો સૌથી પહેલું બાળકો તમને એમ કે C2H5OH આને કહેવાય ઇથેનોલ આ જે છે એને શું કહેવાય ઇથેનોલ ઇથેનોલમાં રહેલા દરેક તત્વોની ટકાવારી કેટલી થાય એ આપણે જોઈએ ઇથેનોલ જે છે એમાં કુલ 3 તત્વો છે એક કાર્બન બીજો હાઇડ્રોજન અને ત્રીજો ઓક્સિજન તો સૌથી પહેલાં તો ઇથેનોલનું આણ્વીય દળ અથવા મોલર દળ છે એ મેળવી લેવાય કઈ રીતના તો કે ભાઈ C2H5OH એનું આણ્વીય દળ જોઈએ કાર્બન 2 છે એક કાર્બનનું 12 એટલે 2નું થાય 24 આ કાર્બનનું હાઇડ્રોજન 6 છે એક હાઇડ્રોજનનું 1 એવા 6 હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજનનું 6 ઓક્સિજન 1 છે એટલે એનું 16 24 ને 6 30 30 ને 16 46 ટૂંકમાં ઇથેનોલ છે એનું આણ્વીય દળ અથવા મોલર દળ 46 ગ્રામ પ્રતિ મોલ આ મળી ગયું હવે તમારે પહેલા ગોતવું છે પર્સન્ટેજ ઓફ કાર્બન કાર્બનની ટકાવારી તો એ કઈ રીતના મળશે ટોટલ કેટલું હતું ભાઈ તો કે 46 કુલ એમાં કાર્બનની ટકાવારી કાર્બનનો ભાગ કેટલો છે તો કે 46માંથી કાર્બન કેટલા છે તો કે 2 અને એનું દળ કેટલું છે તો કે 24 સો 24 ના છેદમાં 46 ગુણ્યા 100 જે આવે તમારે કાર્બનની ટકાવારી મળી ગઈ ખબર બાળકો પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન કુલ કેટલું છે તો કે 46 બરાબર ને એમાં હાઇડ્રોજનનો ભાગ કેટલો છે તો કે 6 6 ના છેદમાં 46 ગુણ્યા 100 જે આવે તમારો જવાબ એ હાઇડ્રોજનની ટકાવારી
અને પર્સન્ટેજ ઓફ ઓક્સિજન એ કઈ રીતના મેળવશું? ઓક્સિજન જે છે એનું કેટલું છે? તો કે 16. ટોટલ કેટલું હતું? તો કે 46 ગુણ્યા 100. જે આવે તમારો જવાબ. ખબર ગઈ? ટૂંકમાં બાળકો બહુ સિમ્પલ અને બહુ સરળ છે. ખ્યાલ આવી ગયો? હજી એક ઉદાહરણ છે એ હું કરાવું છું. ગ્લુકોઝ એટલે કે C6H12O6 માં દરેક તત્વોની ટકાવારી કેટલી થશે? બરાબર, C6H12O6 એટલે ગ્લુકોઝ. તો સૌથી પહેલા તો ગ્લુકોઝનું આણ્વીય દળ C6H12O6 એનું આણ્વીય દળ. કાર્બન 6 છે, એક કાર્બનનું 12 × 6 = 72 આનું પ્લસ એક હાઇડ્રોજનનું 1 એવા 12 છે, એટલે 12 હાઇડ્રોજનનું. એક ઓક્સિજનનું 16 એવા 6 છે, 16 × 6 = 96. આનો તમે ટોટલ મારશો 72 + 12 + 96 એ થશે 180 ગ્રામ પ્રતિ મોલ. ખબર પડી બાળકો? ખબર પડી ગયો? તો પર્સન્ટેજ ઓફ કાર્બન ઇઝ ઇક્વલ ટુ ટોટલ કેટલું છે? તો કે 180. કાર્બનનું પ્રમાણ, કાર્બનનો ભાગ કેટલો? તો કે 72. સો 72 × 180 × 100 કરો, જે આવે એ તમારો જવાબ. પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન ટોટલ કેટલું છે? તો કે 180. એમાં હાઇડ્રોજનનો ભાગ કેટલો છે? તો કે 12 × 100, જે આવે તમારો જવાબ. પર્સન્ટેજ ઓફ ઓક્સિજન, ઓક્સિજનનું કેટલું છે? તો કે 96. ટોટલ કેટલું છે? 180 × 100, જે આવે તમારો જવાબ. તો બહુ સિમ્પલ અને બહુ સરળ છે બાળકો. ખ્યાલ આવી ગયો? આ ટેક્સ્ટબુકમાં ઉદાહરણ છે, આ વધારાનું કરાયું હોય આ રીતના તમે કોઈ પણ સોલ્વ કરી શકો છો. તો અમુક ઉદાહરણ હું આપું છું હોમવર્ક માટે. હોમવર્ક માટે પેલું છે C12H22O11 સુક્રોઝ અથવા ખાંડ. એમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ત્રણેયની ટકાવારી તમારે ગોતવાની છે. બીજું છે CH3COOH એસિટિક એસિડ, દરેક તત્વોની ટકાવારી એમાં તમારે ગોતવાની છે. ત્રીજું છે CH3OH મિથેનોલ, દરેક તત્વોની ટકાવારી ગોતવાની છે. ચોથું NH3, આમ તો જો કે લગભગ અમે કરાવી દીધું, હજી પાછું લઈએ. બીજું NH2CO NH2, આને કહેવાય યુરિયા, ખાતર જે આપણે ખેતીમાં નાખીએ યુરિયા, યા NH2CO NH2, એમાં રહેલા દરેક તત્વોની ટકાવારી. અને લાસ્ટ CO2, કાર્બન અને ઓક્સિજન બંનેની ટકાવારી. સો આટલા જે છે 6 એ હું તમને હોમવર્કમાં આપું છું ટકાવારી ગોતવા માટે. બરાબર છે? ખ્યાલ આવ્યો? તો આટલું તમારે કરી નાખવાનું છે, બરાબર, ભૂલાય નહીં. તો ચાલો બાળકો, આજના લેક્ચર માટે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આજે જે મેં કરાવ્યા, બરાબર છે, એમાં જે અગત્યના સૂત્ર હતા 4, એક મોલ કોને કહેવાય, પછી એક પરમાણુનું દળ કઈ રીતના મેળવવાનું, એક અણુનું દળ કઈ રીતના મેળવવાનું એ, અને પેલો સંબંધ એક મોલ એટલે કેટલું થાય એ, ખાસ 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 અને ખાસ આ ચેપ્ટરના માટે બધું જ અગત્યનું છે. હવેથી જ વ્યવસ્થિત ચેપ્ટર ચાલુ થયું છે એમ પણ કહી શકાય કે મોટાભાગના MCQ જે છે
તે આ ટોપિક પર આધારિત છે આ ચેપ્ટરના બરાબર છે એટલે આજનો લેક્ચર ખાસ અને ખાસ સિરિયસલી જોજો ન સમજાય તો ફરી પાછો એકવાર જોજો બરાબર છે અને વ્યવસ્થિત જે છે આ આજના જે કંઈ પણ બી આપેલા છે હોમવર્કમાં એ તમારે કમ્પ્લીટ કરવાના છે તો ચાલો બાળકોનો સ્ક્રીનશોટ છે પાડી લ્યો અને ફરી પાછું બધા જ બાળકોને મારા જય સ્વામિનારાયણ।